નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં. અને આજના વિડીયોમાં આપણે વાત કરીશું મોટેરાના સૂર્ય મંદિર વિશે. સૂર્ય મંદિર મોટેરા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના મોટેરા ગામ ખાતે આવેલું પ્રાચીન એક સૂર્ય મંદિર છે. મોટેરા સૂર્ય મંદિર પાટણથી 30 કિલોમીટર અને મહેસાણાથી 25 કિલોમીટર અને અમદાવાદથી લગભગ 106 કિલોમીટર જેટલું દૂર આવેલું છે. આ સૂર્ય મંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ 1026-1027 ની મધ્યમાં વિક્રમ સંવત 1083માં કર્યું હતું. આ સ્થાન પહેલા સીતાની ચૌરી અને રામકુંડ તરીકે સ્થાનિકોમાં જાણીતું હતું. હાલના સમયમાં આ મંદિરમાં પૂજા થતી નથી. આ મંદિર ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરાયું છે. મંદિરનું સ્થાપત્ય મરુ ગુર્જર શૈલીમાં છે અને 3 અક્ષીય બાંધકામો ધરાવે છે. ગર્ભગૃહ ગુઢ મંડપ હોલમાં છે. બાહ્ય હોલ કે જે સભા મંડપ કે રંગ મંડપ તરીકે ઓળખાય છે. સભા મંડપનું બાંધકામ ગુઢ મંડપની સાતત્યમાં નથી, પણ થોડું દૂર એક અલગ બાંધકામ તરીકે આ મંદિરનું નિર્માણ પણ ખાસ ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. જે ભીમદેવ સૂર્ય ભગવાનના ઉપાસક હોવાના કારણે સૂર્યની પહેલી કિરણ મંદિરના ગર્ભગૃહમાં પડે એ રીતે તેની બનાવટ કરવામાં આવી છે, જે આજના સમયમાં પણ આકર્ષણનું કેન્દ્ર બને છે. સભા મંડપની આગળ એક વિશાળ કુંડ આવેલો છે, જેને લોકો સૂર્યકુંડ અથવા રામકુંડના નામે ઓળખે છે. અને એક સમય એવો હતો જ્યારે મુગલોના શાસન દરમિયાન આ મંદિરને ઘણી રીતે નુકસાન પહોંચાડવામાં પણ આવ્યું હતું. અલાઉદ્દીન ખિલજીએ સોમનાથના મંદિરની સાથે પોતાના આક્રમણ દરમિયાન મોઢેરાના સૂર્ય મંદિરને પણ ઘણું જ મોટું નુકસાન પહોંચાડ્યું હતું અને મંદિરની મૂર્તિઓની પણ તોડફોડ કરી હતી. આજે વર્તમાન સમયમાં ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા આ મંદિરને પોતાના સંરક્ષણમાં લેવામાં આવ્યું છે અને આ મંદિરમાં આજે પણ ગુજરાત સરકાર પુરાતત્વ વિભાગ દ્વારા સમગ્ર મંદિરનું સંચાલન કરવામાં આવે છે. તેમજ જાન્યુઆરી મહિનાના 3જા અઠવાડિયામાં મંદિરની અંદર 3 દિવસનો નૃત્ય ઉત્સવ પણ રાખવામાં આવે છે. આ મંદિર તેના શિલ્પ સ્થાપત્ય અને કોતરણીના કારણે જગવિખ્યાત છે, જે દૂર દૂરથી લોકો દર્શનની સાથે સાથે તેના સ્થાપત્યના પણ દર્શન કરે છે. વિદેશીઓ ખાસ આ મંદિરમાં તેના સ્થાપત્યને જોવા માટે આવતા હોય છે. આ મંદિરનો ઇતિહાસ 1000 વર્ષ જૂનો છે. કહો કે રાજા રામના સમયનો, જે આપણે વિસ્તારથી જાણીએ. પુરાણમાં પણ મોઢેરાનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. સ્કંદ પુરાણ અને બ્રહ્મ પુરાણ અનુસાર પ્રાચીન સમયમાં મોઢેરાની આસપાસનો વિસ્તાર ધર્મારણ્ય તરીકે ઓળખાતો હતો. આ પુરાણોમાં જણાવ્યા અનુસાર જ્યારે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો ત્યારબાદ તેમના માથે બ્રહ્મ હત્યાનું પાપ આવી ચડ્યું. તેમણે પોતાના ગુરુ વશિષ્ઠને એ એવા સ્થળ વિશે પૂછપરછ કરી કે જે સ્થળ ઉપર જઈને તેઓ બ્રહ્મ હત્યાનું પાપ ધોઈ શકે. વશિષ્ઠ મુનિએ ધર્મારણ્ય જવા માટે કહ્યું, જેને હાલમાં મોઢેરા તરીકે ઓળખવામાં આવે છે. ધર્મારણ્યમાં ભગવાન શ્રી રામે મોઢેરક ગામ સ્થાપ્યું અને ત્યાં એક યજ્ઞ કર્યો. ત્યારબાદ તેમણે સીતાપુર ગામની પણ સ્થાપના કરી, જે બેચરાજી મોઢેરાથી 15 કિલોમીટર જેટલું દૂર આવેલું છે. પછીના સમયમાં આ ગામ મોઢેરા તરીકે ઓળખાવા લાગ્યું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ ક્યારેક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.